પાલમપુર સબ જેલમાં સજા કાપી રહેલા ડીસા તાલુકાના મોટી રોબસ ગામના આરોપીએ મંગળવારના રોજ સવારે વહેલા 10 વાગ્યાના આસપાસ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી। ગત મંગળવારના રોજ એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ત્યારે જેલના અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપી ડીસા તાલુકાના મોટી રોબસ ગામનો વિજયભાઈ કાળુભાઈ દેવી પૂજકે મંગળવારે સવારે 10 વાગ્યાના આસપાસ સબ જેલમાં ગળે ફાંસો ખાઈને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો। આ અંગે પૂર્વ પોલીસ મથકે અકસ્માતની નોંધ કરાવી મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે પ્રાથમિક વિગતમાં મૃતક વિજયભાઈ કાળુભાઈ હત્યાના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો હતો અને તેના આપઘાત પાછળનું કારણ જાણવા મળી શક્યું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે વિજયભાઈ કાળુભાઈ દેવી પૂજક સામે ડીસા પોલીસ મથકે 302 હત્યાનો ગુનો નોંધાયેલો હતો, જે છેલ્લા 1.5 વર્ષથી કાચા કામના કેદી તરીકે જેલમાં હતો। દરમિયાન સવારે મુલાકાત રૂમમાં સ્ટાફ હાજર ન હતો ત્યારે પંખા સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। જો કે આરોપીના મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। આ અંગે જિલ્લા જેલ અધિકારીએ પૂર્વ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।